જેમાં કરિયર ગુરુ તરીકે જાણીતા શ્રી પ્રફુલભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહીને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। रत्नाकर कॉम्प्लेक्स हॉल में 200 થી વધુ સંખ્યામાં યુવાન યુવતીઓ માર્ગદર્શન સેમિનારમાં હાજર રહ્યા હતા। સેમિનાર માર્ગદર્શનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતજી મકવાણા, જિલ્લા પંચાયત સહકાર સિંચાઈ ચેરમેન બાલાજી રાઠોડ, પૂરણસિંહ વાઘેલા, વિનોદજી ઠાકોર હાજર રહ્યા હતા। આજે અમે થરા અને કાંકરેજ વિસ્તારની અંદર ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની વર્ક પરમિટ આવનારી વ્યક્તિઓ છે એમાં નોકરી લાગી શકે એના માટે સેમિનાર કર્યો। આ સેમિનારમાં પોલીસ કોન્સ્ટેબલની 10,459 જગ્યાઓ માટે થઈ અને એનું ફિઝિકલ ગ્રાઉન્ડ કેવી રીતે કરવું, એની પોલીસ પરીક્ષા કરવા માટે કાયદાની તૈયારી કેવી રીતે કરવી, જિલ્લાસ્તરની તૈયારી કેવી રીતે કરવી એની માહિતી આપી। આ સિવાય જૂન 2019થી લઈને જૂન 2021ના સરકારા દરમિયાન 1,12,771 જે ગુજરાત સરકારમાં સરકારી નોકરીની જગ્યાઓ ખાલી પડી અને 2018થી લઈને 2020 દરમિયાન જે વર્ગ 3, વર્ગ 1 અને વર્ગ 4 જે જગ્યાઓ ખાલી હતી એની વર્ષ 2021માં આવનારી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આપી। આ માહિતીમાં અમે બિન સચિવાલય કાનપુર, એની સાથે તલાટી વન રક્ષક, એની સાથે ઓફિસ આસિસ્ટન્ટ, એની સાથે રિઝર્વ કાર્ડ, એની સાથે જે સચિવાલયના વિવિધ અલગ અલગ વિભાગના જે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ હોય એ પ્રકારની આમાં માહિતી આપવામાં આવે। દરેકનો જે કોમન સિલેબસ હોય જેથી 70% સિલેબસ સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ સ્ટડી હોય, જે જીપીએસસી ક્લાસ 1 પેપર 1 ટાઈપનો અને પેપર 2 ટાઈપનો હોય એ તૈયારી કરવાથી વર્ગ 3 અને વર્ગ 1 માં એક સાથે 8-10 મહિના તૈયારી કરીને કેવી રીતે સફળતા મેળવી શકાય એ માટેનો આ એક પ્રયત્ન કર્યો। આ પ્રયત્નમાં અમે અત્યારે પાટણના પૂર્વ સાંસદજી જગદીશભાઈ કાંકરે દ્વારા વન ફેમિલી વન ગવર્મેન્ટ જોબ જે અભિયાન ચલાવ્યું, આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં આ પ્રકારના સેમિનાર ચલાવી અને આવતા 2 વર્ષના સમયગાળામાં જેટલી પણ ગુજરાત સરકારની ભરતીઓ આવશે એમાંથી દરેક વ્યક્તિને કુટુંબ દીઠ 1 લાખ રૂપિયા સરકારી નોકરી લાગે તેના માટેની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવશે। અને આ પ્રયત્નની અંદર ગઢવી કેર એકેડેમી તરફથી હું પ્રફુલ ગઢવી દરેક જગ્યાએ રૂબરૂ જઈ અને એમને માહિતી પૂરી પાડું। કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, કાંકરેજ।